સુરતના પ્રોફેશનલ ગરબા આયોજકોએ ખેલૈયાઓની વ્યવસ્થા જાળવવા માટે વિધર્મી બાઉન્સરો રાખતા હોવાની વાતને લઈ અને સોમવારે રાત્રે વેસુ વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરોએ વિધર્મી બાઉન્સરોને ફટકાર્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. માતાજીની આરાધનાના પવિત્ર એવા નોરતાની પર્વની ઉજવણીના આઠમા દિવસે સુરતમાં શાંતિથી વિતાવ્યા છે, ત્યારે આઠમની રાત્રે સુરતના વેસુ ખાતે આવેલા ઠાકોરજીની વાડી ખાતેના ગરબામાં વિધર્મી બાઉન્સરો રાખવામાં આવ્યા હોવાની વાતને લઈ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. બજરંગ દળના અગ્રણીઓ દ્વારા અગાઉ પણ ગરબા આયોજકોને ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ગરબાના આયોજનમાં વિધર્મી બાઉન્સરોને રાખવામાં નહીં આવે, પરંતુ તેમ છતાં પણ મોટાભાગના ગરબા આયોજકોએ વિધર્મી યુવકોને બાઉન્સર તરીકે રાખ્યા હોવાની આ મામલે હવે બજરંગ દળના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે.